Hello students, Namaste. Okay, so physics last time lecture in the upper look at each other. Ekamo Rasio and Sifani Solar Kariati, SI company under Murgut, Sat Rasia, even upper look at completely equal to the Yati. A Murgut Rasio Patiga Pachi, upper look at Yopiki to a token next, Sadit Rasio and Bonani Solar Kurso. So, Achi topic and anything continue for that again. So, then, so the below. રાશિ અને એકમોની ચર્ચાની અંદર આપણે મૂળભૂત રાશિઓને જોઈ લીધી છે એસઆઈ એકમ પદ્ધતિ અનુસાર અને ટોટલ 7 રાશિ હતી એકવાર ઉતાવળ આપીને રિવિઝન કરી લઈએ સૌથી પહેલું લંબાઈ વિશે હતું જેનો એકમ શું હતો સાહેબ મીટર રાઈટ એકમ કમ્પ્લીટ નેક્સ્ટ આગળની જે હતું એ દળ વિશે હતું દળનો એકમ શું હતો કિલોગ્રામ નેક્સ્ટ આગળની જે હતું એ સમય વિશે હતું સમયનો એકમ શું હતો સેકન્ડ નેક્સ્ટ આગળની જે હતું એ વિદ્યુત પ્રવાહ હતો So, this is the વિદ્યુત પ્રવાહ એકમ શું હતો એમ્પિયર નેક્સ્ટ આગળ જે પણ હતું એ તાપમાન વિશે હતું એ તાપમાન એકમ શું હતો કેલ્વિન એના પછી જે હતું એ પ્રકાશનો જથ્થો હતો સોરી પ્રકાશની તીવ્રતા હતી તે જે પ્રકાશની તીવ્રતા છે કેન્ડેલા અને છેલ્લું જે હતું એ જથ્થો હતો અને જે જથ્થો હતો એ સામાન્ય રિપ્રેઝન્ટ કરતો હતો સામાન્ય અપાતો છે મોલ ઓકે સો થોડો પીક જોઈ લીધેલો છે બીકોઝ આટલી વસ્તુ આપણે કવર કરેલી છે નેક્સ્ટ આજની જે ચર્ચાઓ છે એ સર્જિત રાશિઓ વિશે લેવાની છે ચલો એટલે આજે અમુક એવી રાશિ છે જેને સમજવા માટે અન્ય રાશિઓ આપણને આવડતી હોય એ વધારે જરૂરી છે રાઈટ સો હવે એવી કોઈ રાશિ આપના મગજમાં હોય તો વિચારી લો અગેન સો એટલે આજે સિમ્પલ એકદમ બેઝિક વસ્તુથી સમજવાની શરૂઆત કરીએ મેં અત્યારે ચોરસ ડ્રો કર્યું છે ક્લિયર સો આ ચોરસ માટે ડેફિનેટલી અત્યારે તમે કહી શકો કે સર આ પાર્ટની લંબાઈ કઈ ક્લિયર છે સિમિલરલી આ જે પાર્ટ છે તે એની પહોળાઈ છે ની વિદ્યુત છે સો જો તમને લંબાઈ માપવાનું પૂછવામાં આવે તો એ બહુ સિમ્પલ વસ્તુ છે પણ જો સમજો કે તમને એવું પૂછવામાં આવે કે આ ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે ક્લિયર થશે તે ચોરસના ક્ષેત્રફળ માટે તમને આઈડિયા છે કે જ્યારે પણ ક્ષેત્રફળ શોધવાનું હશે તો ચોરસ હશે ત્રિકોણ હશે કે અન્ય કોઈ વસ્તુ હશે એક ક્ષેત્રફળ માટે આવશ્યક છે કે તમને લંબાઈ ખબર હોય પહોળાઈ ખબર હોય અને ત્યાર પછી ઇક્વેશન જનરેશન આપણને ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું મળ્યું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ બી એક રાશિ તૈયાર થઈ પરંતુ એને મૂળભૂત રાશિની અંદર એન્ટર કરવામાં આવતી નથી અહીંયા બે અલગ અલગ રાશિઓની મદદથી એને કોમ્બિનેશનમાં સેટ કરવામાં આવ્યું કોઈ સમીકરણમાં મૂકવામાં આવ્યું અને ફાઇનલ આન્સર મળ્યો તો એ સર્જિત રાશિમાં થશે ક્લિયર નેક્સ્ટ આગળ જેવી રીતે આપણે લંબાઈ પહોળાઈ ભેગા થવાની ક્ષેત્રફળ ખબર છે એવું જ તમે પદ વિશે પણ કહી શકો રાઈટ સો ક્ષેત્રફળ પતિ જાય પણ એટલી એવી રાશિ સમજી કે થોડી મગજમાં વેલી સેટ થાય સમજો એક નેક્સ્ટ તમે જે ભણીને આવેલા છો એ વે આઈડિયા છે બરાબર રાઈટ હશે વે એટલે ઓકે એકવાર સમજી લો એટલે ડિટેલમાં ફરી પાછું સમજતા રહેશો વે એટલે આપણને બધાને આવું ખબર છે સર અંતરના છેદમાં શું આવે સમય ક્લિયર આપણે આ વસ્તુના બહુ ડિટેલમાં આના પછીના સેશનમાં શીખવાના છે પણ અત્યારે સર્જિત રાશિ શું છે સમજવા માટે પહેલા સ્વીકારી લેવું અને આવડતું હોય તો ધી બેઝ જોશો વેગ એટલે અંતરના છેદમાં સમય તો સમજો કે અત્યારે કદાચ આ પેનને કંઈક ગતિ કરાવવામાં સમથિંગ સમજો કે આ પેનની ગતિ થઈ રહેલી છે ક્લિયર તે ગતિ જ્યારે થઈ રહેલી છે ત્યારે એનો વેગ આવે એ વેગ માપવા માટે શું જોઈએ કેટલું અંતર પેને કાપ્યું મતલબ કે અહીંયાથી પેન ગતિ કરીને અહીંયા સુધી આવેલી છે તો એના દ્વારા કંઈક અંતર કપાયું હશે એ અંતર કાપવા માટેને સમય કે લાગેલો છે કેમ તમને આઈડિયા આવી ગયો જો સમજો આ એકદમ ધીમે 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 આવશે તો એવું તમને આઈડિયા આવી જાય કે આનો વેગ કેવો છે ઓછો પણ એ જો એકદમ ઝડપથી આવી જાય તો આઈડિયા આવી ગયો કે વેગ કેવો છે વધારે સો અહીંયા વેગ સમજવા માટે બે વસ્તુ માપવી પડે કેટલું અંતર કપાયેલું છે અને બીજું કે કેટલા સમયમાં અંતર કપાયેલું છે અને આ ગુણોત્તર દ્વારા તમને વેગ વિશેની ઇન્ફોર્મેશન મળશે સો વેગ એ પણ એક એવી રાશિ કહી શકાય ડેફિનેટલી સર્જિત રાશિ છે કેમ બે મૂળભૂત રાશિ ભેગી થયેલી છે અંતર અને બીજું શું છે સમય રાઈટ અંતર અને બીજું શું છે સમય સો એ તમારી કઈ રાશિ હશે સર્જિત રાશિ સિમિલરલી સમજો એમ તમારી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે પણ થોડા થોડા છે ખબર છે જોઈએ નેક્સ્ટ આગળ બળ બળ એટલે ફોર્સ એફ અને મને આઈડિયા છે તમ સુધી તમે બધા આ તો ભણીને જ આવેલા છો સર એફ એટલે કે માં અને મમ્મી યાદ આવી ગયું ને રાઈટ યસ સર જ્યારે જ્યારે કોઈ સમસ્યા પડે મમ્મીને જ યાદ કરો તો બળ માટે પણ મમ્મીની પર યાદ કરી દેવું સો એફ ઇઝ ઇક્વલ ટુ માં હવે અહીંથી સમજો કે આ એમ એટલે શું છે તો કે સર એમ એટલે પદાર્થનો દળ રાઈટ માસ તો યાદ રાખજો કે આ એ જે છે એ એ પ્રવેગ માટેનો છે પ્રવેગ એટલે એસેલરેશન રાઈટ પ્રવેગ એટલે શું છે એસેલરેશન
તો સાહેબ હવે પ્રવેગ એટલે શું તો કે બચ્ચા તમે વેગ ભૂલી ગયા તો પ્રવેગ પણ ભૂલી જ ગયા છો કેવી રીતે તો કે સર ઓકે વેગ એટલે તો કે સાહેબ અંતરના છેદમાં સમયમાં એવી રીતે જ પ્રવેગનો એવો મીનિંગ તમે શીખેલા હશો કે વેગના છેદમાં શું આવે સમય સો ઈ પ્રવેગ અને અંતર સો ચેક કરો કે આ બધી વસ્તુ જે છે મૂળભૂત રાશિના ભેગા થવાથી બનેલું છે અને એના દ્વારા છેલ્લા આપણને બળ મળ્યું તો ડેફિનેટલી જે બળ છે એ પણ કેવી રાશિ છે સદિત રાશિ છે સો આ રીતે ઘણી બધી રાશિઓ હવે પછી જ આપણે શીખવાના છે એ 90% સદિત રાશિઓમાં જ એન્ટર થશે તો એ બધી વસ્તુઓ પણ આપણે મૂળભૂત વસ્તુ દ્વારા ધીમે ધીમે સમજતા જશું રાઈટ કે જેથી આગળના સ્ટેપો સમજવામાં ઈઝી રહે હા એક ડિફિકલ્ટી અત્યારે મગજમાં હશે જો કદાચ પાછળના ધોરણોમાં આ બધી વસ્તુઓ યોગ્ય રીતે નથી સમજાઈ તો એ ડિફિકલ્ટી ક્રિએટ કરશે એવી કેટલાક રાશિઓ અને નામો હું તમને જસ્ટ ડિસ્પ્લે કરું છું પથ લંબાઈ સર લંબાઈ સમજો પથ લંબાઈ એટલે ઈઝી છે પથ લંબાઈ સાથે એક શબ્દ છે સ્થાનાંતર સો આ બે વર્ડની અંદર એક કોમ્બિનેશન છે ક્લિયર સિમિલરલી સમજો કે ઝડપ અને વેગ સો અહીં પણ એક કોમ્બિનેશન છે ક્લિયર થશે નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરતા જઈએ આના પછી એક રાશિ જે જોવાની છે છે પ્રવેગ છે નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરશું પ્રવેગ પછી બળ બળ પછી દબાણ આવશે રાઈટ દબાણ પછી તમે તીવ્રતા પણ સમજવા માંગો તો સમજી શકો છો સો આ રીતે ઘણી બધી એવી રાશિઓ છે કે જે રાશિના નામ આપણને ખબર હશે પરંતુ એની ડિટેલમાં જો સમજી લેવામાં આવે તો બધા નામો એકબીજાથી છૂટા પડી જશે સો એ આના પછીના સેશનને આપણે કવર કરશું આજે આપણા માટે જે જાણવું જરૂરી હતું એ જ હતું કે આ જે સદિત રાશિ છે કેવી રીતે આવે અને બીજું સદિત રાશિના એકમો જો બનાવવા હોય રાઈટ જેવી રીતે આપણે લોકોએ મૂળભૂતના એકમો લખેલા છે તો એવી રીતે સદિતના એકમો બને જેમ ફોર એક્ઝામ્પલ તરીકે ક્ષેત્રફળ માટે સમજો મારે એકમ બનાવવો છે તો ભાઈ એ કઈ નવું વિચારવાની જરૂર નથી જો મૂળભૂતમાં લંબાઈનો એકમ શું આવે મીટર તો પહોળાઈનો એકમ પણ મીટર સો એકમ રેડી થઈ ગયો મીટર સ્ક્વેર ક્લિયર સિમિલરલી વેગ માટે પણ સિમ્પલ વસ્તુ છે ઉપર કોણ છે અંતર તો મીટર અને નીચે કોણ છે સમય તો શું આવી ગયું સેકન્ડ તો આ રીતે જ મૂળભૂત રાશિના એકમ ખબર હોય તેના ઉપરથી જ આપણા માટે કોને એકમ બનવાના છે સદિત રાશિના એકમ પણ બની જવાના છે સો આ બધી ચર્ચાઓ આના પછીના સેશનની અંદર એક લાંબા વિડીયોના માધ્યમ દ્વારા જોતા રહેશો આની સાથે સાથે મૂળભૂત એકમો સદિત એકમો એ પતી ગયા પછી આપણે એક જ વસ્તુ આજે બીજી જાણવાની છે કે એકમ કેવો હોવો જોઈએ હવે આ શું છે સમજો કે એકમ કેવો હોવો જોઈએ એટલે રાઈટ માની લો કે આપણે કોઈ એક એકમ ડિસાઈડ કરશું તો એવું નહીં હોવું જોઈએ કે સવારે ઉઠીને કોઈને કંઈ મન થયું અને એને જાહેર કરી દીધું એટલે આપણે લોકો એકમ ચાલુ કરી દેવાનું નહીં સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ એવા એકમો રેડી કરવામાં આવેલા છે કે જે દરેકે દરેક જગ્યાએ સારી રીતે ઉપલબ્ધ થઈ શકે તેથી આ દરેક એકમોને ચોક્કસ પદ્ધતિ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવેલા છે રાઈટ અને એ પદ્ધતિ દ્વારા જ આપણને જે ડાયમેન્શન મળેલા છે એને આપણે લોકોએ ઉપયોગમાં લીધેલા છે ક્લિયર સો એક નાનો એક્ઝામ્પલ આપી દઉં કે સમજો કે આપણે અત્યારે કિલોગ્રામ કહેતા છે કોનો એકમ છે સાહેબ 400 દળનો એકમ છે રાઈટ તો જે કિલોગ્રામ કહેતા છે એવું નથી કે એક કિલોગ્રામ એટલે કંઈ બી લઈ લેવાનું પરંતુ એની બી એક ઘટના છે રાઈટ કે એક એવા નાના નળાકારને ડિસાઈડ કરવામાં આવેલો છે ચોક્કસ ડાયમેન્શનમાં પ્લેટિનિયમ ઇરિડિયમનો બનેલો એ પ્લેટિનિયમ ઇરિડિયમના બનેલા એક ચોક્કસ નળાકારનું જે દળ છે એ દળને જ આપણે લોકો કિલોગ્રામ તરીકે કન્સિડર કરીએ એ પ્રમાણે જ બાકીના સર્વ દેશો પણ એને સ્વીકારતા હોય અને પોતાના દેશની અંદર એ કિલોગ્રામ એકમને આપણે લોકોએ ડિસ્પ્લે કરેલો હોય છે ક્લિયર સો આવી બધી ઘટનાઓ છે એક માત્ર જાણકારી માટે છે પણ એ ધ્યાન રાખો કે આ બધા એકમો એમનેમ નથી આવી ગયેલા નંબર ટુ એકમો કેવા હોવા જોઈએ તો કે એની જે રેપ્લિકા છે એ આપણને સરળતાથી મળી રહેવી જોઈએ ઓકે સો ફોર એક્ઝામ્પલ તરીકે સમજો કે જો લેન્થ માપી છે તેની રેપ્લિકા બહુ ઇઝીલી ઉપલબ્ધ છે રેપ્લિકા એટલે ફૂટપટ્ટી તમારી પાસે એક ઇઝીલી ફૂટપટ્ટી અવેલેબલ છે કે જેના દ્વારા તમે લંબાઈ માપી શકો છો તમારે સમય માપવો છે સિમ્પલ વસ્તુ ઘડિયાળ નોર્મલ વસ્તુ છે આ જે સામાન્ય વ્યક્તિ બી વ્યક્તિ આ વસ્તુને પરચેસ કરી શકે છે અને સમયને યોગ્ય રીતે માપી શકે છે નેક્સ્ટ અગર દળ તો આપણને આઈડિયા છે કે જૂની પદ્ધતિમાં આપણે તુલા દ્વારા માપતા હતા રાઈટ છે વજનિયાઓ હોય અત્યારે ઇલેક્ટ્રિક કાંટ આવી ગયેલા છે સો એના દ્વારા દળનું પણ મેઝરમેન્ટ થઈ જતું હોય છે સો એકમને જે પણ એક માપનની પદ્ધતિઓ છે એ સુગમ બને એના માટેની રેપ્લિકા પણ ઇઝીલી અવેલેબલ હોય એ મુજબ બનાવવામાં આવે છે અને સાથે સાથે એક વસ્તુ એ પણ હોવી જોઈએ કે એકમ બદલાય ન એવો હોવો જોઈએ રાઈટ એટલે માની લો કે ભાઈ આજે કદાચ મારી પાસે એક મીટર આ છે તો મેં માપ્યું અમુક સમયો પછી કોઈ બીજો વ્યક્તિ એ જ એક મીટર માપવા જાય અને બદલાઈ ગયેલું હોય તો સર એવું થોડી બદલાય છે બદલાતું હતું રાઈટ સમજો પહેલા એવું કહેવામાં આવતું કે આટલો ભાગ એટલે એને કે એક મીટર કહી દેવાનું તો સિમ્પલ શું સમજો આજે મેં માપી લીધું કે આટલું એક મીટર છે શું દરેકે દરેક વ્યક્તિ માટે એટલો ભાગ એક સરખો જ હશે
બધા માટે શું આ છે હાથની લંબાઈ છે શોલ્ડરની લંબાઈ છે એક સરખી હશે ના વ્યક્તિ વ્યક્તિ દીઠે બદલાશે તો જૂના સમયગાળામાં એ એકમો બદલાતા હતા પરંતુ અત્યારે જે રેપ્લિકા ઉપલબ્ધ છે એનાથી જ આપણે લોકો માપતા છે એથી એકમો હવે બદલાતા નથી રાઈટ સો આ નિયમ ઉપર કામ કરીને જ આ ચોક્કસ એકમો તૈયાર કરવામાં આવેલા હોય છે રાઈટ સે આપણે માત્ર માહિતી તરીકે ખબર હોવું જોઈએ અને અત્યારે આપણું જે નોલેજ છે એ મૂળભૂત અને સાધિત રાશિઓ સુધી કમ્પ્લીટલી આવી ચૂકેલું છે સો બેટર છે કે આ વસ્તુને મગજ પર રાખો અને આના પછીના વિડિયોની અંદર આપણે આ દરેક વસ્તુને યોગ્ય રીતે ડિટેલમાં ઉદાહરણો દ્વારા સમજતા રહેશું દરેક રાશિઓની વ્યાખ્યા એના એકમો કેવી રીતે તૈયાર થાય છે એ પણ જોતા રહેશું સો આપ આ વિડિયો દ્વારા અમારી સાથે બનેલા રહેજો અને ઘરે રહીને સુરક્ષિત રહીને અભ્યાસ કરતા રહેજો જય હિન્દ.